અને હવે જોઈએ સમાચાર વિસ્તારથી. જમીન માફિયા જનક અને કુંજન મામલે વધુ એક ખુલાસો થયો છે. જનક કુંજનનો ખેડૂતોને ધમકાવતો વધુ એક વિડીયો વાયરલ થયો છે. ગુજરાત પોસ્ટ આ વિડીયોની પુષ્ટિ કરતું નથી. વિડીયોમાં જનક કુંજન ખેડૂતને ધમકી આપી રહ્યા છે. ખેડૂતની જમીન પચાવી પાડવા જનક અને કુંજને ધમકી આપી હતી. જમીનના દસ્તાવેજ ન થયા તો સમગ્ર જમીન ભૂલી જજે, આ રીતની ધમકી જનક તરફથી આપવામાં આવી રહી છે. જમીન ન મળી તો જે થાય તે ભડાકા કરી લે છે. ખેડૂત સાથેની વાતચીતનો વિડીયો વાયરલ થયો છે. જિલ્લા પંચાયતનો સદસ્ય છે જનક કુંજન, છે જિલ્લા પંચાયતના સદસ્યનો પતિ. છેલ્લા કેટલાય દિવસોથી જનક અને કુંજન ફરાર છે. કૌભાંડીઓ જનક કુંજન સામે અનેક ફરિયાદો દાખલ થઈ છે. ક્યારે કાયદાના સકંજામાં આવશે જમીન માફિયા જનક અને કુંજન? આ સવાલ ગુજરાત પોસ્ટ પૂછી રહ્યું છે. સંવાદદાતા ઉમંગ રાવલ પાસેથી. ઉમંગ, ખાસ કરી અને જો વાત કરીએ તો આ જમીન માફિયા જનક અને કુંજને તો હદ વટાવી દીધી છે. જે રીતે અહીંયા વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને જાણે કે પોતે દાદા હોય તે રીતે ખેડૂતોને ધમકાવી રહ્યા છે, શું વિગતો? મહત્વનું છે કે જે રીતે ગુજરાત ફર્સ્ટ આ જનક અને કુંજન ઠાકોર જમીન માફિયાઓ છે, તેમને લઈને દિવસે ને દિવસે જે તેમની કરતૂતો છે, તેમની કપટ અને ચાલ જે છે તેને બહાર પાડતું રહ્યું છે. ખેડૂત લાચાર બનેલો, જેમણે પણ આ લોકોને જમીન પડાવી લીધી છે જનક અને કુંજને, તે લોકો ગુજરાત ફર્સ્ટ નો સંપર્ક કરી રહ્યા છે અને તેમની સાથે વીતેલી વાતો પણ જણાવી રહ્યા છે. એના કારણે એક જે વિડીયો સામે આવ્યો છે જેમાં ખેડૂત પોતે પોતાની જમીનનો હક મેળવવા વાત કરતો છે, પણ સામે બેઠેલા જનક અને કુંજને એવું કહે છે કે 1 તારીખે ની 7 તારીખે કબજો લઈ લઈશ, તમારાથી થાય ભડાકા કરી લેશે. એટલે આ પ્રકારની વાતો અને આ રીતે ધાક ધમકી આપી આ લોકોનો શોખ રહ્યો છે અને હર હંમેશ આના જ કારણે ખેડૂતોની લાગણીઓનો ફાયદો ઉઠાવ્યો છે, લાચારીનો ફાયદો ઉઠાવ્યો અને જમીનો જે છે તે હડપ કરી લીધી છે. આટલું બધું થયા હોવા છતાં પણ ક્યાંક ને ક્યાંક હજી પોલીસ અને વહીવટી તંત્ર આના કોલર સુધી નથી પહોંચી, ત્યારે પ્રશ્ન એ થાય કે આને છાવરાનું કારણ શું, કેમ આને છાવરવામાં આવ્યું છે, કોના ત્યાં હાથ છે, કેમ જનક અને કુંજન હજી ફરાર છે? કારણ કે 3 થી વધુ FIR એના વિરુદ્ધ નોંધાઈ ગઈ છે. ત્યારે પ્રશ્ન થાય કે આ લોકો જો હજી ફરતા રહેશે તો આવનારા સમયમાં આ બંનેના ઉદાહરણ જોઈ અને બીજા જમીન માફિયાઓ પણ પેદા થશે. જી, આભાર ઉમંગ સમગ્ર માહિતી આપવા બદલ. તો આખરે જનક અને કુંજનની સ્ટ્રેટેજી શું છે તે અમે આપને જણાવી દઈએ. પહેલા તો જનક અને કુંજન એ ખેડૂતોને પ્રભાવિત કરે છે, ખેડૂતોને મળે છે અને ખેડૂતો પાસે પૂરા પૈસા માંગી અને ધમકી પણ આપે છે. તેમની જમીન પચાવી પાડવાનો પ્રયત્ન જનક અને કુંજન દ્વારા કરવામાં આવે છે. ત્યારે આ બંનેની ધરપકડ કેમ નથી થઈ રહી એ સૌથી મોટો સવાલ છે. આખરે કોના આશીર્વાદ છે જનક અને કુંજન પર?